નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડ માટે વડોદરા શહેર ભાજપા દ્વારા કરવામાં આવેલું ભવ્ય આયોજન. વડોદરા શહેરના વોર્ડ નંબર 10 કાઉન્સિલર ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા મન કી બાત કાર્યક્રમના 100મા એપિસોડ નિહાળવાનું ભવ્ય આયોજન કરાયું. સમગ્ર વિશ્વમાં રાષ્ટ્રને ગૌરવવંતું સ્થાન અપાવનાર હિન્દુસ્તાનના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાની હેઠળ 2014ની લોકસભાની ચૂંટણીઓમાં પ્રચંડ જન સમર્થન મેળવીને સત્તાના સૂત્રો ગ્રહણ કર્યા બાદ સંખ્યાબંધ ક્રાંતિકારી સુધારાઓ કર્યા. સમગ્ર હિન્દુસ્તાનના 140 કરોડ નાગરિકોને પ્રશ્નોને વાંચા આપવા માટે, તેમની સમસ્યાઓના નિરાકરણ માટે તેમજ જનજાગૃતિ કેળવવા માટે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ મન કી બાતનો કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે કરવાનું શરૂ કર્યું. આ કાર્યક્રમ અંતર્ગત શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દેશના લગભગ તમામ વર્ગોને સ્પર્શતા પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વિવિધ પ્રાંતની ભાતીગળ સંસ્કૃતિઓ વગેરે દ્વારા પ્રચંડ જનજાગૃતિનો પ્રયાસ કર્યો. સદનસીબે માનનીય મોદીજીના કાર્યક્રમ અપ્રતિમ સફળતા સાંપડી ફક્ત દેશના કરોડો નાગરિકો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કરોડો ભારતવાસીઓ પણ તેમના ચહિતા નેતાના કાર્યક્રમને સાંભળવાનું ચૂકતા નથી. ભારતના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજીએ ભારતનું નામ સમગ્ર વિશ્વની અંદર જ્યારે જગ પ્રસિદ્ધ કર્યું હોય, એમના દ્વારા 2014ની અંદર જ્યારે પ્રથમ વખત વડાપ્રધાન થયા ત્યારથી દર માસના છેલ્લા રવિવારે આદરણીય નરેન્દ્ર મોદીજી દ્વારા મન કી બાતનો કાર્યક્રમ થાય છે. એ કાર્યક્રમની અંદર ભારત દેશ અને વિશ્વ કઈ દિશામાં જઈ રહ્યો છે એને લગતી બધી અલગ અલગ પ્રકારની માહિતી એમના દ્વારા આપવામાં આવે છે. દેશના દરેક નાગરિકોને સરકારની કામગીરી, સોશિયલ એક્ટિવિટી, અર્થતંત્ર, અનેક દરેક વિષયો ઉપર બહુ ઝીણવટ પ્રમાણે એમના તરફથી માર્ગદર્શન આપવામાં આવે છે, જેના કારણે ભારતના નાગરિકો એ દિશાની અંદર વિચારી અને પોતાનું યોગદાન ભારત દેશ માટે આપી શકે એવા એમના પ્રયત્નો રહ્યા છે. આજે આદરણીય નરેન્દ્ર મોદીજીની 100મી મન કી બાતનો કાર્યક્રમ છે, જેના અનુસંધાને અમારા વડોદરા શહેરના આદરણીય અધ્યક્ષ વિજયભાઈ શાહના નેતૃત્વની અંદર સમગ્ર વડોદરા શહેરની અંદર મન કી બાતનો કાર્યક્રમ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે અમારા વોર્ડ નંબર 10ની અંદર આવેલ ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર ખાતે અમારા દ્વારા, અમારા બૂથના સૌ કાર્યકરો દ્વારા ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે મન કી બાતનો કાર્યક્રમનું આયોજન કરે છે.